સામે આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગરથી અગત્યના સમાચાર. મંતવ્ય ન્યૂઝનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ. ત્યારે ભાવનગરમાં શું સ્થિતિ છે તે વિશે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી. તમને પણ અંશ સંભળાવીશું વાતચીતના. મંતવ્ય ન્યૂઝે બંને અધિકારીઓના મત જાણ્યા છે કે કેવા પ્રકારની સ્થિતિ છે કોરોનાની. એપ્રિલ સુધી લોકડાઉન છે તે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે હાલ ભાવનગર પહોંચી છે અને આપની સાથે ઉપસ્થિત છે ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા. આપણે તેમની પાસેથી જ જાણીશું કે સર, અત્યાર સુધીમાં ભાવનગરમાં 6 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા કેવા પગલાં આગામી? કોરોનાના કુલ 6 કેસો આપણા ત્યાં ભાવનગરમાં નોંધાયેલા. એમાંથી 2માં જે મૃત્યુ થયા છે કોમોર્બિડ પેશન્ટ હતા, એના મૃત્યુ થયા છે. બાકીના 4 જે છે પેશન્ટ હાલ સ્ટેબલ છે. એના પછી જ્યાં જ્યાં પણ આ લોકોના રેસિડન્સ હતા એ કમ્પ્લીટ એરિયાને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. એક રૂરલ પેશન્ટ હતું ત્યાં પણ એરિયાને, એ ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. ક્લસ્ટર કન્ટેઇન કર્યું છે અમે, ત્યાં બેરિકેડિંગ કરી અને કોઈની મુવમેન્ટ ન થાય અને ખાસ કરીને જે એમના રિલેટિવ્સ હોય કે એમના સંપર્કમાં આવ્યા હોય એ લોકો હોમ ક્વોરન્ટાઇન રહે એ મુજબના પગલાં ભર્યા છે. સર, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ભાવનગરના લોકોને શું અપીલ? વારંવાર હું અપીલ કરતો આવ્યો છું લોકોને, આજે પણ આપના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે બિના કામ, કોઈ કામ વગર બહાર નહીં નીકળે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ રહી છે દિવસે દિવસે. જે લોકો હોમ ક્વોરન્ટાઇન કરેલા છે એ લોકોએ ખાસ ન નીકળવું જોઈએ, કારણ કે પોતાના માટે તો જોખમ છે, એમના ફેમિલીવાળા માટે પણ જોખમ છે અને સાથે સાથે અન્ય લોકો માટે પણ એ લોકો જોખમરૂપ બને છે. મારી ખાસ અપીલ છે લોકોને કે બિનજરૂરી બહાર ના નીકળે, સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ જાળવી રાખે, પુરવઠાનો જથ્થો આપણી પાસે પૂરતો છે એટલે કોઈ પેનિક ના ફેલાય. અમે કોઈ પણ પ્રકારની જે નીડ્સ હશે લોકોની પુરવઠાની બાબતમાં એ પહોંચી વળવા માટે સક્ષમ છીએ. એટલે ભરોસો રાખે, વિશ્વાસ રાખે અને પોતે સુરક્ષિત રહે. આભાર સર આપનો. તો આ હતા જ ભાવનગર જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા, કે જેમણે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે લોકો છે તે સાવચેતી રાખે, ખાસ કરીને આવશ્યક સેવાઓ તંત્ર દ્વારા તમામ જે પૂરતી છે તે ચાલુ રાખવામાં આવી છે. સાથોસાથ જે રીતે આ કોરોના પોઝિટિવના કેસો છે તે વિસ્તારના જે દર્દીઓ છે તેમના વિસ્તારને અહીં કોર્ડન કરવામાં આવ્યા છે અને હોમ ક્વોરન્ટાઇન પર લોકોને મૂકવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ પણ સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે લોકો છે તે જાગૃત રહે, સાવચેતી રાખે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.